છો ખતરનાક બાળકો ઓહો સોરી સોરી કેમ છો વાલા બાળકો થોડું વધારે થઈ ગયું ને ચાલો કોઈ વાંધો નહીં તો આજે આપણે વાત કરશું ફિઝિક્સના નવા લેક્ચરમાં જે વાત અત્યાર સુધી આપણે કોઈ દિવસ નથી કરી ગુપ્ત વાતો સિક્રેટ વાતો એટલે કે તમને જે પ્રશ્ન બિફોર ક્રાઇસ્ટ ઘણા બધા વર્ષોથી સતાવી રહ્યો છે કે સર આ ચેપ્ટરમાં ડાયપોલ ભણાવતા શું કામે નથી ડાયપોલ રિલેટેડ ટોપિક સર શું કામે નથી ભણાવતા તો ફર્સ્ટ ચેપ્ટરમાં તમારે ડાયપોલ ભણવાનું પેન્ડિંગ હતું એટલે આપણે આ ચેપ્ટરમાં પેન્ડિંગ રાખ્યું હતું હવે તમે ફર્સ્ટ ચેપ્ટરમાં ડાયપોલ સ્ટડી કરી ગયા છો તો આ ચેપ્ટરમાં પણ આપણે ડાયપોલ રિલેટેડ ટોપિક્સ સ્ટડી કરશું રાઈટ તો આપણે લાસ્ટ લેક્ચરમાં કેપેસિટરની ઘણી બધી વાત કરી પહેલાં તો કોમ્બિનેશન જોયા પછી એનર્જી સ્ટોર ઇક્વિવેલન્ટ કેપેસિટન્સ આવી ઘણી બધી વાત કરી બરાબર જ્યારે કેપેસિટર બીજા કેપેસિટર સાથે કનેક્ટ કરીએ તો શું થાય છે એ બધા ખેલ આપણે લાસ્ટ લેક્ચરમાં જોયા તો આજના લેક્ચરમાં આપણે શું જોવાના છીએ તો આજના લેક્ચરમાં આપણે ડાયપોલના લીધે પોટેન્શિયલ કેટલું મળે એ આપણે ફાઇન્ડ આઉટ કરવાનું છે તો હવે ડાયપોલના લીધે ડ્યુ ટુ એન ઇલેક્ટ્રિક ડાયપોલ પોટેન્શિયલ એટ એની પોઈન્ટ ઇન સ્પેસ એની જો તમે થિયરી જોશો ને તો આમ ખતરનાક આનંદ આવી જશે એક વખત એવું હોય ને તો પોઝ કરી અને બુક તમારી પાસે ટૂંકમાં ઓનલાઈન હોય એટલે કે આ પીડીએફ ફોર્મમાં હશે અથવા ફિઝિકલ ફોર્મમાં હોય તો તમે એક વખત ચેક કરી લો એક વખત તમે ચેક કરી લ્યો કે એ રિઝલ્ટ કઈ રીતે ફાઇન્ડ આઉટ કરે છે એ લોકો કાંઈ ખબર જ નહીં પડે કેહના ક્યાં ચાહતે હો થ્રી ઇડિયટ્સમાં કહેવા છે ને પેલા પ્રોફેસર અમીર ખાનને કેહના ક્યાં ચાહતે હો એ જ નહીં સમજાય કે આ વસ્તુ કરવા શું માગે છે તો જે વસ્તુ આપણને નથી સમજાતી તો એની માટે આપણી પાસે અલ્ટરનેટ મેથડ હોય જ અને ટેક્સ્ટબુકમાં કીધું છે એ જ રીતે આન્સર ફાઇન્ડ આઉટ કરવું એવું કમ્પલસરી નથી તો આજે આપણે છે ને એક બીજા રસ્તે આપણી ડેસ્ટિનેશન ઉપર પહોંચશું રિઝલ્ટ સેમ જ આવશે બટ થોડીક મેથડ છે એ ડિફરન્ટ હશે એટલે ખાસ ધ્યાન આપજો તો આજનો જાદુનો ખેલ આપણે સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ જેનો ટોપિક છે પોટેન્શિયલ ડ્યુ ટુ એન ઇલેક્ટ્રિક ડાયપોલ હવે ઇલેક્ટ્રિક ડાયપોલની આપણે વાત કરીએ તો ઇલેક્ટ્રિક ફિલ્ડ ડ્યુ ટુ એન ઇલેક્ટ્રિક ડાયપોલ એમાં આપણી પાસે બે કોન્સેપ્ટ હતા એક ઓન ધ મેઇન એક્સિસ ઓફ ધ ડાયપોલ ડાયપોલની એક્સિસ ઉપર કોઈપણ પોઈન્ટ ઉપર ઇલેક્ટ્રિક ફિલ્ડ કેટલું થાય એના માટે આપણને એક ઇક્વેશન મળ્યું હતું ટુ કેપી અપોન આર ક્યુબ યાદ આવતા હે બિફોર ક્રાઇસ્ટ ચેપ્ટર વનમાં તમે ભણી ગયા હશો અને ઓન ધ ઇક્વિટોરિયલ લાઇન એટલે કે ડાયપોલના સેન્ટરમાંથી ડાયપોલને પરપેન્ડિક્યુલર હોય એવી લાઇન આપણે ડ્રો કરીએ તો એને આપણે ઇક્વિટોરિયલ લાઇન કહેવાય ને એમાંથી જે પ્લેન પાસ થાય એને આપણે ઇક્વિટોરિયલ પ્લેન કીધું હતું તો ઇક્વિટોરિયલ લાઇન ઉપર આપણને ઇલેક્ટ્રિક ફિલ્ડ મેળવ્યું હતું કેપી અપોન આર ક્યુબ યાદ આવતા હોય તો આ રીતે આપણે ઇલેક્ટ્રિક ફિલ્ડનો કોન્સેપ્ટ ચેપ્ટર નંબર વનમાં બહુ ડિટેલમાં સ્ટડી કરી ગયા છીએ તો એમાં જે મેથડ આપણે યુઝ કરી હતી ને આપણે એ જ મેથડ અહીંયા યુઝ કરીએ છીએ જે ઓલરેડી આપણે બધું વાવી દીધું છે ખાતર આપી દીધું છે પાણી આપી દીધું છે તો એ જ વસ્તુ જે ઉગી છે એને જ કાપી લઈએ એ જ મેથડ ફોલો કરીએ નવી મેથડમાં શું કામે જ આવું ભાઈ તો ઇલેક્ટ્રિક ડાયપોલ માટે આપણે કોઈ નવી મેથડ એક્સેપ્ટ નહીં કરીએ સેમ જૂની પ્રોસિજર આપણે ફોલો કરશું ટેક્સ્ટબુકમાં આ વસ્તુ નથી લીથોમાં કે કોઈપણ મટીરિયલમાં આ મેથડ તમને નહીં મળે તો આ વસ્તુ તમારે અહીંયાથી જ નોટ કરવાની છે ને આ જ નોટ તમે હવે તમને એમ થાય કે સર અલ્ટરનેટ મેથડ તમે લખાવો છો તો શું એક્ઝામમાં આ જ જો ક્વેશ્ચન પૂછાય તો આ જ મેથડ લખી શકાય તો કે યસ આ જ મેથડ તમે લખી શકશો એટલે ખાસ ધ્યાન આપજો હવે ફસ્ટ ટોપિકની વાત કરીએ આપણે તો કે પોટેન્શિયલ ઓન ધ એક્સિસ ઓફ એન ઇલેક્ટ્રિક ડાયપોલ ઓન ધ એક્સિસ ઓફ ધ ઇલેક્ટ્રિક ડાયપોલ તો આપણે ડાયપોલકોને કહીએ છીએ ચાલો ખતરનાક હોશિયાર લોકો ડાયપોલકોને કહેવાય તો કે બે ઓપોઝિટ નેચરના સેમ મેગ્નિટ્યૂડના ચાર્જ એકબીજાથી સર્ટેન ડિસ્ટન્સ ઉપર પ્લેસ કરેલા હોય તો એવા કન્ફિગરેશનને આપણે ઇલેક્ટ્રિક ડાયપોલ કહીએ છીએ તો અહીંયા સેમ મેગ્નિટ્યુડ એટલે કે ક્યુ અને ઓપોઝિટ નેચર એટલે કે એક પોઝિટિવ અને એક નેગેટિવ બે ચાર્જિસ છે બે એકબીજાથી ટુ એ જેટલા ડિસ્ટન્સ ઉપર છે એટલે કે સેન્ટરથી એ એક ચાર્જ અને સેન્ટરથી એ બીજો ચાર્જ ટોટલ બે ચાર્જ વચ્ચેનું સેપરેશન ટુ એ છે હવે

અહીંયા ચાર્જ પોઝિટિવ ક્યુ છે અહીંયા નેગેટિવ ક્યુ છે અને અહીંયા પી પોઈન્ટ છે તો તમને યાદ હોય તો પોટેન્શિયલ એટે પોઈન્ટ ડ્યુ ટુ સિસ્ટમ ઓફ ચાર્જીસમાં આપણે શું કીધું તું થોડાક લેક્ચર થઈ ગયા આમ ધૂળ ચડી ગઈ હશે ડસ્ટર લઈ લ્યો બાજુમાંથી ફટાફટ કંઈક નેપકિન હેન્કરચીફ ચીફ કંઈ પણ હોય અને આમ પોતાની ઉપર આમ ઝાપટી નાખો એટલે થોડીક ધૂળ છે એ નીકળી જશે સિસ્ટમ ઓફ ચાર્જીસના લીધે સ્પેસમાં કોઈ પણ એક પોઈન્ટ ઉપર જો તમારે પોટેન્શિયલ ફાઇન્ડ આઉટ કરવું હોય તો તમારે શું કરવાનું બધા ચાર્જીસના લીધે ઈ પોઈન્ટ ઉપર પોટેન્શિયલ કેટલું છે એ ઇન્ડિવિજ્યુઅલી ફાઇન્ડ આઉટ કરી લેવાનું અને પછી બધાનો એલજીબ્રિક સમ કરી નાખવાનો યાદ છે પોટેન્શિયલ છે એ સ્કેલર ક્વોન્ટિટી છે ડિરેક્શન કોઈ હોતી જ નથી અને ડિરેક્શન મેટર કરતી જ નથી એટલે પ્લસ સાઇન નેગેટિવ સાઇન કાંઈ પણ આપણે ડિરેક્શન બાબતમાં મૂકવાની નથી પ્લસ સાઇન અને માઇનસ સાઇન મૂકવાની શેમાં તો કે ચાર્જિસમાં પોઝિટિવ ચાર્જ હોય તો પ્લસ ક્યુ નેગેટિવ ચાર્જ હોય તો માઇનસ ક્યુ તો અહીંયા પી પોઈન્ટ ઉપર બે ચાર બે ચાર્જીસના લીધે તમને પોટેન્શિયલ મળશે એક પ્લસ ક્યુ અને એક માઇનસ ક્યુ હવે ચાર્જીસના મેગ્નિટ્યૂડ તમને ખબર છે તો રિમેનિંગ રિયા ડિસ્ટન્સ ડિસ્ટન્સની વાત કરીએ તો નેગેટિવ ચાર્જથી પી પોઈન્ટ કેટલા ડિસ્ટન્સ ઉપર છે તો કે ફર્સ્ટ આ થશે ડિસ્ટન્સ ટુ એ સોરી ટુ એ નહીં બટ ખાલી એ આટલું આ ડિસ્ટન્સ થશે એ અને આ ડિસ્ટન્સ ઓલરેડી મને ખબર છે આર તો નેગેટિવ ક્યુ ચાર્જથી પીનું ડિસ્ટન્સ કેટલું થશે તો કે એ પ્લસ આર ઓર આર પ્લસ એ અને પોઝિટિવ ચાર્જથી કેટલું થશે આટલું ડિસ્ટન્સ એ છે મારે જોઈએ છે આટલું તો એ થઈ જશે આર માઇનસ એ રાઈટ તો બે ડિસ્ટન્સ મને મળી ગયા જે મેં અહીંયા ઇન્ડિકેટ કરી રહ્યા છે નીચે નેગેટિવ ચાર્જથી આર પ્લસ એ પોઝિટિવ ચાર્જથી આર માઇનસ એ સેમ પ્રોસેસ આપણે ઇલેક્ટ્રિક ફિલ્ડ ફાઇન્ડઆઉટ માટે કઈ રીત છે ડિસ્ટન્સ માટે બરાબર એમાં ડિરેક્શન મેટર કરતી હતી અહીંયા સ્કેલર ક્વોન્ટિટી છે તો ડિરેક્શન મેટર નહીં કરે તો પોટેન્શિયલ એટ પોઈન્ટ પી ડ્યુ ટુ ટુ ચાર્જિસ વન પોઝિટિવ ક્યુ અનધર નેગેટિવ ક્યુ હવે પોઝિટિવ ચાર્જથી ડિસ્ટન્સ કેટલું છે તો કે પોઝિટિવ ચાર્જથી ડિસ્ટન્સ છે આર માઇનસ એ અને નેગેટિવ ચાર્જથી ડિસ્ટન્સ કેટલું છે તો કે આર પ્લસ એ તો ની વેલ્યુ આપણે પ્લોટ કરી દઈએ પોઝિટિવ ચાર્જમાં ચાર્જ પ્લસ ક્યુ ડિસ્ટન્સ આર a નેગેટિવ નેગેટિવ ચાર્જમાં ચાર્જ માઇનસ ક્યુ ડિસ્ટન્સ આર પ્લસ એ હવે કે ક્યુ માં કોમન છે બે ટર્મમાં તો એને આપણે કોમન લઈ લઈએ બાર બ્રેકેટમાં રહેશે વન r આર માઇનસ એ માઇનસ વન આર પ્લસ એ તો LCM લઈએ તો આર માઇનસ એ ઇન્ટુ આર પ્લસ એ કેટલું થશે મેથસ ચેપ્ટર ટેન ફ્રેક્શન્સ યાદ આવે છે કાંઈ એક્સ માઇનસ વાય ઇન્ટુ એક્સ પ્લસ વાય ફેક્ટરાઈઝિંગ કરતા હતા ને આપણે આ કોના ફેક્ટર્સ છે તો કે એક્સ માઇનસ વાય ફેક્ટર્સ છે એક નેગેટિવ ટર્મ પછી મલ્ટિપ્લિકેશનમાં પોઝિટિવ ટર્મ યાદ આવતા હે મેથ ચેપ્ટર ટેન સોરી સ્ટાન્ડર્ડ ટેન તો જો હું એક્સ માઇનસ વાય પ્લેસ ઉપર એક્સ માઇનસ વાય ઇન્ટુ એક્સ પ્લસ વાય લખી શકું તો આનાથી ઓપોઝિટ પણ કરી શકાય ક્યાંક એક્સ માઇનસ વાય અને એક્સ પ્લસ વાય હોય તો એના પ્લેસ ઉપર હું એક્સ માઇનસ સ્ક્વેર લખી શકું તો આ કેસમાં અહીંયા જો આપણે એલસીએમ લેશું તો ક્રોસ મલ્ટિપ્લાય થશે આર પ્લસ એ લેફ્ટ હેન્ડ સાઈડ આવશે આર માઇનસ એ રાઇટ હેન્ડ સાઈડ આવશે તો જુઓ આર પ્લસ એ તો અહીંયા આવી ગયું વચ્ચે નેગેટિવ સાઇન છે પછી મેં લખ્યું આર માઇનસ એ અને ડિનોમિનેટરમાં શું થશે તો કે આર માઇનસ એ ઇન્ટુ આર પ્લસ એ જેને હું લખી શકું આર સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર હમણાં જ વાત કરી આપણે હવે જો આ બ્રેકેટ ઓપન થશે તો આ નેગેટિવ સાઇન મળશે પ્લસ આર ને અને માઇનસ એને તો પ્લસ આર થઈ જશે માઇનસ આર અને માઇનસ એ થઈ જશે પ્લસ એ તો અહીંયા આર પ્લસ એ માઇનસ આર પ્લસ એ એટલે કે આર ને આર કટ થઈ જશે તો આ પ્લસ આર ને માઇનસ આર આ એ અને માઇનસ માઇનસ પ્લસ એ ઇટ મીન્સ ટુ એ થઈ જશે અને ડિનોમિનેટરમાં રહેશે આર સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર હવે તમને ખ્યાલ જ છે ડાયપોલ મોમેન્ટ શું કહેતા હતા આપણે ટુ એ ક્યુ જ્યાં ટુ એ ડિસ્ટન્સ છે બિટ્વિન ટુ ચાર્જિસ ઓફ અ ડાયપોલ અને q છે મેગ્નિટ્યુડ ઓફ ઈચ ચાર્જ તો અહીંયા આપણી પાસે ટુ એ ક્યુ છે કે ક્યુ છે એની સાથે મલ્ટિપ્લિકેશનમાં ટુ એ તો આપણે ટુ એ ક્યુ ને એકસાથે લખીએ તો એના પ્લેસ ઉપર તમે પી લખી શકો ડાયપોલ મોમેન્ટ તો એ થઈ જશે કે પીએપોન આર સ્કવેર માઇનસ એ સ્કવેર હવે સેમ આપણે ઇલેક્ટ્રિક ફિલ્ડમાં કર્યું હતું એમ કે જો આર છે એ બહુ જ મોટું છે એ કરતા આર ઇઝ વેરી ગ્રેટર ધેન એ ફોર એક્ઝામ્પલ હું આર ને હંડ્રેડ લઉં અને એ ને વન લઉં તો આ શું થશે હન્ડ્રેડ સ્ક્વેર માઇનસ વનનો સ્ક્વેર હન્ડ્રેડનો સ્ક્વેર થશે ટેન થાઉઝન્ડ માઇનસ વનનો સ્ક્વેર થશે વન ઇટ મીન્સ આન્સર આવશે નાઇન થાઉઝન્ડ નાઇન હંડ્રેડ નાઇન્ટી નાઇન ગિરનારના પગથીયા બરાબર તો એમાં વનથી કોઈ ચેન્જીસ જ નથી આવતા વન ઇઝ નેગ્લિજીબલ કમ્પેર ટુ ધ સ્ક્વેર ઓફ હંડ્રેડ ઇટ મીન્સ વેન આર ઇઝ વેરી ગ્રેટર ધેન એ યુ કેન એલિમિનેટ ઓર નિગ્લેક્ટિસ ટર્મ ધ ટર્મ એ સ્ક્વેર જેવું આપણે ઇલેક્ટ્રિક ફિલ્ડમાં પણ કરતા હતા તો આન્સર થઈ જશે કેપી અપોન આર સ્ક્વેર ફોર આર ઇઝ વેરી ગ્રેટર દેન એ ઓનલી જો આર છે એ ફોર હોય અને એ થ્રી હોય તો તમે ફોર સ્ક્વેર માઇનસ થ્રી સ્ક્વેર એમાં થ્રી સ્ક્વેરને ઇગ્નોર ન કરી શકો કોમન સેન્સની વાત છે બરાબર તો એવા કેસમાં તમે કેપીપોન આર સ્ક્વેર નહીં લખી શકો પણ નોર્મલ ટર્મ્સમાં તમે વેન આર ઇઝ વેરી ગ્રેટર દેન એ તમે લખી શકો કે પી અપોન આર સ્ક્વેર તો આ આન્સર મળ્યો તમને એક્સિસ ઉપરની ડાયપોલની એક્સિસ ઉપર જેનું સેન્ટર ઓફ ડાયપોલ થી ડિસ્ટન્સ આર હોય એવા કોઈ પોઈન્ટ ઉપર પોટેન્શિયલ જેનો રિલેશન તમને મળ્યો કેપીપોન આર સ્ક્વેર ઇટ મીન્સ હિયર વી ઇઝ ઇન્વર્સલી પ્રપોર્શનલ ટુ આર સ્ક્વેર જનરલી આપણી પાસે વીનું ઇક્વેશન શું છે જનરલી આપણી પાસે વીનું ઇક્વેશન શું છે તો કે જનરલી આપણી પાસે વીનું ઇક્વેશન છે કે ક્યુ અપોન આર છે ને ઇટ મીન્સ વી ઇઝ ઇન્વર્સલી પ્રપોર્શનલ ટુ આર સ્ક્વેર નહીં આવે એમાં પણ ડાયપોલમાં આ કેસમાં સ્ક્વેર પણ આવશે બરાબર તમે જુઓ છો એમ વી ઇઝ ઇન્વર્સલી પ્રપોર્શનલ ટુ આર સ્ક્વેર રાઈટ તો આ થયું ઇલેક્ટ્રિક ડાયપોલની એક્સિસ ઉપર કોઈ પોઈન્ટ ઉપર તમને પોટેન્શિયલ મળ્યું ડ્યુ ટુ ધ ઇલેક્ટ્રિક ડાયપોલ હવે એક બહુ મેઇન રિઝલ્ટ આપણને મળી ગયું કે ઇલેક્ટ્રિક ડાયપોલની એક્સિસ ઉપર કોઈ પોઈન્ટ ઉપર તમને પોટેન્શિયલ કેટલું મળશે હવે બીજી સેકન્ડ ઇમ્પોર્ટન્ટ પ્લેસ કઈ છે તો કે

એમાંથી ડાયપોલને પરપેન્ડિક્યુલર હોય એવી એક્સિસ એવી જે પાસ થતી હોય એવી એક્સિસ એને કહેવાશે બાયપોલર એક્સિસ ઓર ઇક્વિટોરિયલ લાઈન હવે એના પર સપોઝ કે તમારે કોઈ પોઈન્ટ ઉપર પોટેન્શિયલ ફાઇન્ડ આઉટ કરવું છે એ પોઈન્ટને ફોર એક્ઝામ્પલ હું નામ આપું છું ક્યુ આ ચાર્જ ક્યુ નથી આલ્ફાબેટ ક્યુ છે પહેલાં પોઈન્ટને આપણે પી કીધું એના પછી નેક્સ્ટ પોઈન્ટને આપણે જો મેઇન એક્સિસ પર હોય તો એને આપણે પી કીધું ઇક્વિટોરિયલ લાઇન પર છે તો એને આપણે ક્યુ કીધું છે તો હવે બે ચાર્જિસ છે નેગેટિવ ક્યુ અને પોઝિટિવ ક્યુ તો જો તમારે પોટેન્શિયલ ફાઇન્ડ આઉટ કરવું હોય એટ કેપિટલ ક્યુ પોઈન્ટ તો તમારે બેના પોટેન્શિયલનું એડિશન સમસન કરવું પડશે સમ રાઈટ તો પોટેન્શિયલ ડ્યુ ટુ એન્ડ ચાર્જ ફાઇન્ડ આઉટ કરવા માટે પોટેન્શિયલ ડ્યુટુ અ ચાર્જ આઉટ કરવા માટે તમારે જોશે મેગ્નિટ્યૂડ ઓફ ચાર્જ અને ડિસ્ટન્સ હવે મેગ્નિટ્યુડ તો ક્યુ ખ્યાલ છે ડિસ્ટન્સ આટલું થશે ફોર એક્ઝામ્પલ આ ડિસ્ટન્સને હું એક્સ કહું આ ડિસ્ટન્સ તો એ છે જ આ પણ એ છે અને સેન્ટર ઓફ ડાયપોલથી આ ચાર્જ છે ફોર એક્ઝામ્પલ ઈ આર ડિસ્ટન્સ પર છે રાઈટ તો આ કેસમાં અહીંયા મને આવો એક રાઈટ એંગલ ટ્રાયંગલ ફોર્મ થતો એવું જોવા મળશે બે બાજુ સેમ રાઇટ એન્ગલ ટ્રાયંગલ ફોર્મ થશે તો જો હું કોઈ પણ એક રાઇટએંગલ ટ્રાયંગલને કન્સિડર કરું બે સેમ જ થશે તો આ થશે ડિસ્ટન્સ આર આ એક્સ અને આ તો એ છે જ હવે આના ઉપરથી મારે ફાઇન્ડ આઉટ કરવું છે એક્સનું મેગ્નિટ્યૂડ એક્સની વેલ્યુ તો હાઈપોટેનિયસનો સ્ક્વેર ઇક્વલ્સ ટુ ઇક્વલ્સ ટુ ઇક્વલ્સ ટુ હા હાઈપોટેનિયસનો સ્ક્વેર ઇક્વલ્સ ટુ સ્ક્વેરનું એડિશન કોનું તો કે બે સાઈડનું એડજસ્ટ સાઈડ એન્ડ ઓપોઝિટ સાઈડ ઓર ઓફ એની એન્ગલ તો આ કેસમાં તમે બે સાઈડનો સ્ક્વેર કરીને એડ કરો તો એ થાશે આર સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર એ કોના મેગ્નિટ્યૂડ જેટલું હોય તો કે હાઈપોટેનિયસના સ્વેર જેટલું એટલે કે એક્સ સ્ક્વેર તો એક્સ ઇક્વલ્સ ટુ શું થશે અંડર રૂટ આર સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર તો મારે પોટેન્શિયલ ફાઇન્ડ આઉટ કરવું છે તો પોટેન્શિયલ ફાઇન્ડ આઉટ કરવા માટે મને ક્યુ પોઈન્ટ ઉપર પોટેન્શિયલ કોણ કોણ આપશે તો કે એક પોઝિટિવ ક્યુ આપશે ને એક નેગેટિવ ક્યુ આપશે પોઝિટિવ ક્યુ માટે ચાર્જ પ્લસ ક્યુ ડિસ્ટન્સ અંડર રૂટ આર સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર નેગેટિવ ક્યુના લીધે પોટેન્શિયલ તો કે ચાર્જ માઇનસ ક્યુ ડિસ્ટન્સ તો એમાં પણ સેમ છે એટલે કે અન્ડર રૂટ આર સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર તો એક ટર્મ જેટલી પોઝિટિવ છે એટલી જ ટર્મ બીજી નેગેટિવ મળી ગઈ તમને તો ઇટ મીન્સ તમને પોટેન્શિયલ એટ ઇક્વિટોરિયલ લાઇન ઓર બાયપોલર એક્સિસ ઓલવેઝ મળશે ઝીરો ફોર અ ડાયપોલ હવે આવું શું કામે તો કે આ તો આપણે કોઈ પણ એક ડિસ્ટન્સ લીધું ફોર એક્ઝામ્પલ હું અહીંયા ક્યાંક ડિસ્ટન્સ લઉં છું અરે ભાઈ તો જો ડિસ્ટન્સ આપણે નથી કરવું આવું કાંઈ સિમ્પલ આપણે જે ડ્રો કરીએ છીએ એ ડ્રો કરીએ જો આ ડિસ્ટન્સ છે પણ સેમ થશે આ ડિસ્ટન્સ છે એ પણ સેમ થશે આ આખી બાયપોલર એક્સિસ છે બરોબર ઇક્વિટોરિયલ લાઇન છે આની ઉપર તમે કોઈ પણ પોઈન્ટ લઈ લ્યો કોઈ પણ બાજુ લઈ લ્યો ઓલવેઝ ડિસ્ટન્સ છે એ ધારો કે આને હું એક્સ ડેસ કહું સપોઝ તો આ પણ એક્સ ડેસ થશે અને હું વાય કહું તો આ પણ વાય થશે ઓલવેઝ તમને સેમ જ ડિસ્ટન્સ ઉપર બે ચાર્જીસથી સેમ જ ડિસ્ટન્સે તમને પોઈન્ટ મળશે ને આવું ઓનલી ક્યાં થશે તો કે ઇટ હેપન્સ ઓર ઇટ અકર્સ ઓનલી ઓન ધ ઇક્વિટોરિયલ લાઇન ઓર બાયપોલર એક્સિસ અને આવું જ પ્લેનમાં પણ થઈ શકે આ માંથી જે પાસ થાય છે પરપેન્ડિક્યુલર પ્લેન આવું તો આ પ્લેનમાં પણ બધા જ